गुड मॉर्निंग। धोरण छ, धोरण छ विषय गणित। गणित में आपणे पाठ नंबर जोवा जई रह्या छीए, पाठ नंबर छ, पूर्णांक संख्याओ। पूर्णांक संख्याओनी अंदर स्वाध्याय 6.1 आपणे जोवानो छे। तमे जोईए 6.1 नी अंदर पेला पूर्णांक संख्या छे, एटले आपणे जोईए पूर्णांक संख्या छे कोने कहेवाय। बराबर, संख्या रेखा उपर कई रीते दर्शावी शकाय? तो पहला आपणे सीधी रेखा में संख्या रेखा दोरी शकीए। संख्या रेखा में वच्चे क्या थी स्टार्ट थाय? जीरो थी स्टार्ट थाय। बराबर, जीरो थी स्टार्ट थाय। ज्यारे तमे जमणी बाजू जशो त्यारे केवी संख्या आवशे? प्लस। पण ज्यारे तमे डाबी बाजू तरफ खसो त्यारे संख्या केवी आवशे? माइनस। ए आपणे खास ध्यान राखवानुं रहेशे। हवे तमे ज्यारे आगळ आपणे बधुं आना विषयनो अभ्यास करशुं तो आपणे खास ए नोंध लेवानी रहेशे। ત્યાંથી હવે આપણે જોઈએ સ્વાધ્યાય બાજુ, આપણે સેજ નજર કરીએ। સ્વાધ્યાય છે 6.1, શું કે છે? નીચે આપેલા પદોના વિરુદ્ધ પદ લખવાના છે। તો આ જે સંખ્યા આપી છે એનું જે આપણને આપ્યું છે એને આપણે વિરુદ્ધ લખવાનું છે। જેમ કે એમ કે વજનમાં વધારો થાય તો એનું આપણે વિરુદ્ધ લખવું હોય તો આપણે શું કહી શકીએ? વજનમાં ઘટાડો થાય, એજ રીતે આપણે એને લખવાના છે। તો આપણે પહેલા સ્વાધ્યાયથી આપણે જોશું, જોઈએ દાખલા નંબર સ્વાધ્યાય 6.1। હવે એની અંદર આપણે જોવાનું છે દાખલા નંબર પહેલું। દાખલા નંબર પહેલાની રકમ છે એમાં શું કહે છે? વજનમાં વધારો થાય છે તો આપણે એનું વિરુદ્ધ શું લખીએ? વજનમાં શું થશે? ઘટાડો થાય છે। એવી જ રીતે બીજું છે એમાં શું કહે છે? 30 કિમી ઉત્તરમાં, તો એનું આપણે વિરુદ્ધ લખવું હોય તો શું લખી શકીએ? 30 કિમી ઉત્તર છે તો આપણે એનું શું લખી શકશું? દક્ષિણમાં। બરાબર, હવે એ જ રીતે પછી આપણને કહે છે સી, એટલે કે ત્રીજા નંબરનું છે, એમાં શું કહે છે? 326 BC, તો એનું વિરુદ્ધ લખવું હોય તો 326 AC લખી શકીએ। હવે એવી જ રીતે ચોથું છે, 700 રૂપિયાનું નુકસાન થયું પણ તેનું આપણે વિરોધી લખવું હોય તો શું લખી શકીએ? 700 રૂપિયાનો નફો થયો, એવું લખી શક્યા કે નફો થયો? એ જ રીતે આપણે પાંચમું વાક્ય જોઈએ, દરિયાની સપાટીથી 100 મીટર ઉપર, તો એનું આપણે વિરુદ્ધ લખવું હોય તો શું લખી શકીએ? દરિયાની સપાટીથી 100 મીટર નીચે, કેમ કે એમાં ઉપર હતું તેનું વિરુદ્ધ શું થશે? સપાટીથી 100 મીટર નીચે, કેમ કે એમાં આપણને ઊંચે આપ્યું તો આપણે એનું વિરોધી લખવું હોય તો શું લખી શકીએ? એનું નીચે લખી શકીએ। એ જ રીતે હવે આપણે દાખલા નંબર 2 જોઈએ। દાખલા નંબર 2 માં શું કહે છે? નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંક તરીકે દર્શાવવાના છે, તો આપણે કઈ રીતે? પેલું શું કહે છે? એક વિમાન છે, જમીન ઉપરથી 2000 મીટરની ઊંચાઈ ઉપર ઉડી રહ્યું છે। 2000 મીટર એવું લખ્યું છે કે 2000 મીટર ઉડી રહ્યું છે, તો આને લખવું હોય તો 2000 છે અને આપણે કેવી રીતે લખવું? આપણે સંખ્યામાં લખવા પડશે, તો આને સંખ્યામાં લખવા હોય, કેમ કે એમ કે 2000 મીટર ઊંચાઈ પર ઉડી રહ્યું છે તો 2000 આપણે લખીએ, પણ 2000 આવે કેવા? પ્લસ, કેમ કે 2000 મીટરની ઊંચાઈ ઉડી રહ્યું છે એવું કીધું, તો આપણે એને લખવું હોય તો 2000 મીટર દર્શાવી શકે। આ રીતે લખી શકાય। જ્યારે એના પછીનું બીજું છે એ શું છે? એક સબમરીન છે, દરિયાની સપાટીથી 800 મીટર નીચે તરફ જઈ રહી છે। નીચે એટલે કેવા આવ્યા? -800 મીટર, કેમ કે ઉપર હોય તો પ્લસ આવશે, જ્યારે નીચે જશે તો માઇનસ આવશે, તો આપણે લખવું હોય તો એવું લખી શકે -800 મીટર। એના પછીનું સી શું કહે છે? ખાતામાં 200 રૂપિયા જમા છે, તો જમા છે એટલે શું આવે? પ્લસ 200, પણ જો એમ કે ખાતામાંથી 200 રૂપિયા ઉપાડ્યા એવું કહે તો -200 લખવા પડે। હવે એવી જ રીતે જો સેમ નીચેનું છે ડી,
ખાતામાંથી રૂપિયા 700 નો ઉપાડ, 700 રૂપિયા નો એને ઉપાડ કર્યો તો કેવા લખવા પડશે? માઇનસ 700 લખવા પડશે, કેમ કે એને 700 રૂપિયા નો ઉપાડ કરેલો છે એટલા માટે. બરાબર. હવે એના પછીનો આપણે દાખલા નંબર 3 જોઈએ. નીચે આપેલી સંખ્યાઓને સંખ્યા રેખાઓ પર એનું નિરૂપણ કરવાનું છે. તો આની અંદર આપણે શું કરવાનું છે? સંખ્યા રેખા દર્શાવવાની છે. તો આપણે સંખ્યા રેખા છે કઈ રીતે દર્શાવીએ? ચાલો આપણે સંખ્યા રેખા દોરીએ અને આપણે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની અંદર આપણે જોઈશું કે દાખલા નંબર 3 છે એ કઈ રીતે દર્શાવીએ. દાખલા નંબર 3 એની પહેલી રકમ છે એ જોઈએ. કેટલા તમને કે છે પ્લસ 5 નું નિરૂપણ કરવાનું કે છે? તો પહેલા આપણે સંખ્યા રેખા દોરવી જોશે. સંખ્યા રેખા દોરી, વચ્ચેના ભાગમાં મિડલમાં શું આવશે? 0 થી આપણે સ્ટાર્ટ કરશું. પ્લસ 5 કે છે એટલે આપણે પ્લસ 5 સુધી તો લખવા જોશે. 1 2 3 4 5. ને આ બાજુ પણ આપણે માઇનસમાં જઈએ. -1 -2 -3 અને -4. પહેલી રકમમાં કેવા તમને દર્શાવવાના કહેતા હતા? તમને પ્લસ 5 દર્શાવવા છે. તો પ્લસ 5 ક્યાં છે? આપણી પાસે અહીંયા છે. તો એના ઉપર તમે સર્કલ કરો, રાઉન્ડ કરો અને એને આપણે નામ આપીશું એ. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આપણે 5 છે ત્યાં દર્શાવવા. એ જ રીતે આપણે બીજો જોઈએ. બીજાની રકમમાં શું કહે છે? તમને -10 નું નિરૂપણ કરવાનું કહે છે. તો -10 આપણે દોરવાના છે. તો આપણે સંખ્યા રેખા દોરીએ અને જોઈએ કે -10 છે એ કઈ જગ્યાએ ક્યાં આપણે લખી શકીએ છીએ. -10 છે એટલે અહીંથી આપણે 0 થી સ્ટાર્ટ કરીએ. આ બાજુ જશું તો શું થશે? પ્લસમાં સંખ્યા આવતી જશે. પણ આપણે એની વિરુદ્ધ ડાબી બાજુ જાય એટલે માઇનસ આવશે. -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 અને -11. આપણને કેટલા જોઈએ છે? -10 આપણને કે છે કે -10 છે એ આપણે શોધવાના હતા. પણ જ્યાં આપણને -10 મળે છે એને આપણે નામ આપશું બી. એ જ રીતે આપણને દાખલા નંબર 3 ની અંદર સંખ્યા રેખા કંઈક માંગેલી છે. એમાં કેટલાનું નિરૂપણ કહે છે? +8 નું નિરૂપણ કરવાનું છે. તો આપણે સંખ્યા રેખા દોરીએ અને જોઈએ કે +8 નું નિરૂપણ છે એ આપણે કઈ રીતે કરી શકીએ છીએ. +8 નું નિરૂપણ કરવું હોય તો હવે આપણે આમ 8 સ્ટેપ જવા જોશે જમણી બાજુ. એટલે અહીંથી આપણે 0 થી અહીંથી કન્સિડર કરીએ. 0 આ બાજુ જઈએ તો માઇનસ આવશે, -1 -2. પણ આ બાજુ જશું એટલે પ્લસ 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર. આપણને કેટલા કે છે? +8 ઉપર આપણે નિરૂપણ કરવાનું છે. તો આ +8 તમને મળી ગયા. તો એને આપણે નામ શું આપી શકીએ? સી નામ આપી શકાય. હવે આને સી નામ આપ્યું. એ જ રીતે હવે એના પછીના બે દાખલા થઈએ જોઈએ. દાખલા નંબર 4, એમાં કયું સંખ્યા તમને કહે છે? -1 નું નિરૂપણ કરવાનું કહે છે. તો -1 નું કઈ રીતે કરી શકો? સંખ્યા રેખા દોરો, સંખ્યા રેખા ઉપર બધા ક્રમ આપી દો, સંખ્યા રેખા ઉપર વચ્ચેથી મિડલથી આપો. 0 1 2 3 4 5 6. આ બાજુ જશો -1 -2 -3 -4. તમને શું દર્શાવવાનું કહે છે? -1 કે છે. આપણે -1 દર્શાવ્યા. પણ -1 દર્શાવે એને નામ શું આપશું? આપણે ડી નામ આપીશું. એ જ રીતે આપણે દાખલા નંબર 5માં જોઈએ. દાખલા નંબર 5ની રકમમાં આપણને શું કહે છે? -6 નું નિરૂપણ કરવાનું છે. એટલે આપણે શું કરવાનું? પહેલા સંખ્યા રેખા દોરી લેવાની. સંખ્યા રેખા ઉપર આપણે ક્રમ આપીએ. 0 -1 -2 -3 -4 -5 અને અહીંયા -6. આ કઈ બાજુ થઈ? ડાબી બાજુ. હવે જમણી બાજુ જોઈએ. +1 2 3 અને 4. હવે આપણે નિરૂપણ ક્યુ કરવાનું હતું? -6.
અહીંયા આપણી પાસે માઇનસ છ છે તેને નામ શું આપી શકીએ ઈ નામ આપી શકીએ કે અહીંયા આપણે જોઈએ કે દાખલા બધા છે સંખ્યા રેખા ઉપર નિરૂપણ થયા હવે એ જ રીતે આપણે એના પછીનો દાખલો છે ચોથા નંબરનો જોશું શું કહે છે ધારો કે એક આકૃતિ છે ઊભી સંખ્યા રેખા છે જે પૂર્ણાંકો દર્શાવે છે તો હવે જે સાઈડની સંખ્યા રેખા છે આપણે જોઈએ કે સાઈડની સંખ્યા રેખા છે એમ કહે છે કે આખી તમને એક ઊભી સંખ્યા રેખા છે જે પૂર્ણાંક દર્શાવે છે તો તેમનું આપણે નિરીક્ષણ કરવાનું છે અને નીચેના મુદ્દા છે એ બધા લખવાના છે તો આપણે જોઈએ સંખ્યા રેખા ડ્રો કરીને જોઈ લેશું કે સંખ્યા રેખા છે એ કઈ રીતે ડ્રો કરીએ તો સંખ્યા રેખા આપણે ડ્રો કરીને દાખલા નંબર ચાર છે એમાં જો તમને આખી કેવી ઊભી સંખ્યા રેખા છે અહીંયા આપણે ડ્રો કરીએ એટલે આપણે આખી આડી સંખ્યા રેખા લઈ લઈએ જોઈએ આડી સંખ્યા રેખામાં કેટલા તમને દર્શાવેલા છે પ્લસ માં અને માઇનસ માં પ્લસ માં આઠ છે માઇનસ માં દસ છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન આ બાજુ જોશું એટલે કેવી સંખ્યા આવશે તમને માઇનસ માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ફોર માઇનસ ફાઈવ માઇનસ સિક્સ માઇનસ સેવન એવી જ રીતે માઇનસ એટ માઇનસ નાઇન એ રીતે તમને માઇનસ નાઇન અને માઇનસ ટેન સુધીની તમને સંખ્યા મળશે આપણે માઇનસ ટેન સુધીની જરૂરી છે એટલે આપણે માઇનસ ટેન સુધીનું જોઈએ આ લઈ લે માઇનસ ટેન હવે આ સંખ્યા રેખા આખી આપી છે એમાં જો તમને બધી કઈક કઈક એની સંજ્ઞા તમને આપી છે જ્યાં પ્લસ આઠ છે એને આપણને કેવા કીધા છે ડી કીધા છે હવે અહીંથી જોઈએ પેલા તો ઝીરો છે એને આપણને કેવું નામ આપ્યું ઝીરો જ્યાં બે છે એને નામ કેવું આપ્યું છે એ ટુ છે એને નામ આપ્યું એ હવે એ જ રીતે ચાર છે ત્યાં નામ આપ્યું બી પાંચ છે ત્યાં નામ આપ્યું છે સી અને આઠ છે ત્યાં નામ આપ્યું છે ડી એ જ રીતે આપણે માઇનસમાં કન્સિડર કરીએ માઇનસમાં જ્યાં ટુ છે ત્યાં નામ શું આપ્યું છે એચ બરાબર હવે એચ પછી માઇનસ છ છે ત્યાં નામ આપ્યું છે જી હવે એવી જ રીતે માઇનસ આઠ છે ત્યાં નામ આપ્યું છે એફ અને માઇનસ ટેન છે ત્યાં નામ આપ્યું છે ઈ હવે એ રીતે આખી સંખ્યા રેખા તમને દર્શાવેલી છે તો હવે આપણે એના જવાબ જોતા જઈશું હવે પહેલાનો જવાબ શું કે છે બિંદુ એફ છે એ આઠને સંગત બિંદુ કયું છે બિંદુ એફ છે એ આઠનું સંગત બિંદુ કયું કહી શકાય તો કે માઇનસ આઠ વાળું બિંદુ જો પ્લસ આઠ વાળું આપણને એમ કીધું છે કે પ્લસ આઠ ઉપર ડી છે તો એનું સંગત લખવું હોય તો કયું લખી શકાય માઇનસ આઠ વાળું લખી શકાય તો એનું સંગત થાય તો માઇનસ આઠ વાળું એટલે કયું છે એફ છે એનું સંગત બિંદુ કહી શકાય જ્યારે આપણે બીજો દાખલો જોઈએ બિંદુ જી ને સંગત ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક છે એ જોવાનું છે તો જોઈએ બિંદુ જી તો જી ને કયું છે આપણે જોઈએ કે બિંદુ જી ઉપર છે જી ઉપર કયું છે તો કે ઋણ પૂર્ણાંક છે કેવું છે ઋણ પૂર્ણાંક છે એ જ રીતે આપણે જોઈએ દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણ માં જોશું દાખલા નંબર ત્રણ માં શું કે છે બિંદુ બી અને ઈ ની સંગત પૂર્ણાંકો લખો બી અને ઈ ની આ બી ની સંગત પૂર્ણાંક અને ઈ ની સંગત પૂર્ણાંક લખવાનું કે છે તો બી ની સંગત પૂર્ણાંક કેટલી છે પ્લસ ચાર જ્યારે આપણને ઈ ની સંગત પૂર્ણાંક લખવાની કીધી તો એ કેટલી છે માઇનસ દસ છે એ જ રીતે આપણને ડી આપ્યું છે ડી માં શું કહે છે આ ડી બરાબર ડી છે એમાં શું કહે છે બધા બિંદુઓ છે એ બિંદુ ઈ ને સંગતતા હવે એમ કે છે કે આ સંખ્યા રેખા ઉપર નિર્દેશન કરો કે ક્યાં ક્યાં બિંદુની કિંમત છે સૌથી ઓછી છે તો કેની કેની સૌથી ઓછી છે તો આપણે જોઈએ બધા બિંદુઓમાંથી કેની સૌથી ઓછી છે ઈ ની કેમ કે માઇનસ દસ છે તો એની સૌથી ઓછી સંગતતા છે એવું કહી શકાય હવે એ જ રીતે ઈ શું કે છે તમામ બિંદુના મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવવાના છે વધતામાં નથી ગોઠવવાના એટલે ઘટતા ક્રમમાં ગોઠવવાના છે તો ઘટતા ક્રમમાં ગોઠવીએ
એટલે આ બાજુ આમ જશે, આખો આપણો ગ્રાફ છે કઈ આ બાજુ જશે. એટલે પહેલા શું લખશું? ડી. ડી પછી શું આવશે? સી. પછી બી. પછી એ. પછી શું આવશે? ઓ. પછી આપણે શું દર્શાવશું? એચ. પછી જી. પછી એફ અને ઈ. આ રીતે આપણે આખો ઘટતા ક્રમમાં આખો ઈટને આખો ગ્રાફ દોરી શકે કે આ રીતે આપણે અહીંયા સુધીનું થઈ શકે. હવે એના પછીનો આપણે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં શું જોઈએ છીએ? દાખલા નંબર 5 ની અંદર કહી છે, એક વર્ષના એક ખાસ દિવસમાં ભારતમાં 5 સ્થળોએ બધી તાપમાનની અલગ અલગ આપણને યાદી કરેલી છે કે ક્યાં ક્યાં કેટલું કેટલું તાપમાન છે. આપણે એનું ખાસ નોંધ કરવાની છે કે કઈ કઈ જગ્યાએનું કેટલું કેટલું તાપમાન છે. હવે એનું કેટલું કેટલું તાપમાન છે એ જોઈએ કે એનું કેટલું તાપમાન છે. સિયાચીનમાં 0 સેલ્સિયસ થી 10 સેલ્સિયસ નીચું છે. એ જ રીતે સિમલા, અમદાવાદ, દિલ્હી, શ્રીનગર બધાનું આપણને તાપમાન બતાવેલું છે કે ક્યાં ક્યાં કેટલું તાપમાન છે એ આપણે જોઈએ. શું કે છે? -10 સેલ્સિયસ નીચું. 10 સેલ્સિયસ નીચું આવે એટલે કેવું આવે? માઇનસ. એ જ જગ્યાએ સિમલામાં શું કે 2 સેલ્સિયસ નીચું છે એટલે -2 સેલ્સિયસ. જ્યારે અમદાવાદમાં શું કહેશે? 30 સેલ્સિયસ ઊંચું તાપમાન છે. ઊંચું છે તો પ્લસમાં દર્શાવશું. હવે એ જ રીતે દિલ્હીમાં કહે છે, દિલ્હીમાં શું કહે છે? 20 સેલ્સિયસ ઊંચું તાપમાન છે તો +20 દર્શાવશું. જ્યારે શ્રીનગરમાં 5 સેલ્સિયસ નીચું છે એટલે કેવું? -5 દર્શાવશું. એવી જ રીતે ત્યાં સુધીનું આપણે ફરીતું. હવે પેલા એનું તો આપણે બધાનું લખ્યું કે સ્થળોના તાપમાનની ખાલી જગ્યાને પૂર્ણાંકના સ્વરૂપે લખવાની છે એ આપણે લખાય છે. હવે બીમાં જોઈએ શું કહે છે. આપણને સેલ્સિયસ થી પૂછે છે, તાપમાનમાં દર્શાવતી સંખ્યા નીચે મુજબ લખવાની છે અને તેના તાપમાન સાથે કયું શહેર છે તે શહેરનું નામ લખવાનું છે. -10 છે અહીંયા, શું છે તો અહીંયા આપણે -10 છે ત્યાં આપણને કયું શહેર છે તો કે સિયાચીન. કયું છે? સિયાચીન. હવે એવી જ રીતે -2 સેલ્સિયસ બરાબર. -2 સેલ્સિયસ ક્યાં આવે? 0 પછી 1 અને 2. અહીંયા -2 સેલ્સિયસ તમે દર્શાવી શકો. તો -2 સેલ્સિયસ કયું છે? તો -2 સેલ્સિયસ તમે કયું કહી શકશો? સિમલા છે. એવું કહી શકો કે -2 સેલ્સિયસ તમારી પાસે ત્યાં સિમલા આવેલું છે. -2 સેલ્સિયસ સિમલા આવે. હવે એ જ રીતે આપણે જોઈએ તો પછી અમદાવાદનું તાપમાન કેટલું છે? 30 સેલ્સિયસ બરાબર. તો અહીંયા કયું આવશે? અમદાવાદ. હવે એ જ રીતે જોઈએ 20 સેલ્સિયસ. 20 સેલ્સિયસ કયું છે તમારી પાસે? +20 દિલ્હી છે. હવે પાછું છેલ્લું છે શ્રીનગર છે, ક્યાં છે? -5 છે. તો અહીંયા આપણી પાસે -5 છે તો ત્યાં શું લખવું પડશે? શ્રીનગર લખવું પડશે. એના પછીનો સી નંબરનું જોઈએ, સૌથી ઠંડુ સ્થળ કયું છે? સૌથી ઠંડુ સ્થળ કયું કહી શકાય? જે સૌથી -માં હોય ત્યાં વધારે ઠંડી હોય. આપણે સૌથી ઠંડી ક્યાં જોઈ શકીએ? -10 સેલ્સિયસ. તો -10 સેલ્સિયસ કયું છે? સિયાચીન, કે ત્યાં એકદમ વધારે ઠંડી હોય છે. હવે એના પછીનો ડી છે, એવા સ્થળોના નામ લખો જેનું તાપમાન 10 સેલ્સિયસ થી ઊંચું છે. તો 10 સેલ્સિયસ થી ઊંચું તાપમાન ધરાવતા સ્થળો ક્યાં છે? બે જ છે, એક અમદાવાદ અને એક દિલ્હી. અમદાવાદમાં કેટલું છે આપણે જોઈએ. અમદાવાદની અંદર આપણે કેટલું કહી શકીએ? +30 સેલ્સિયસ. અને જ્યારે દિલ્હીની અંદરનું તાપમાન કેવું હોય તો દિલ્હીમાં તાપમાન કેટલું છે? +20 સેલ્સિયસ છે. એવું ત્યાં સુધીનું આપણે કહી શકશે. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું રાખીએ. થેન્ક યુ.